पगला लई ले एटले प्रश्न ऊभा न थाय अने कंपनी में प्रॉब्लम्स ऊभा न थाय। नेक्स्ट पॉइंट आपणे मित्रों जोईए तो विकास। विकास शब्द कोना विकासनी वात छे? अहींया कर्मचारीना विकासनी वात छे। मानव संसाधन संचालननी अंदर मित्रों कर्मचारीनो विकास ए सौथी अगत्यनुं पासुं छे। कर्मचारीना विकास अंगे खूब ज कॉन्सन्ट्रेशन एटले के ध्यान राखीने कार्य करवामां आवे छे। कर्मचारीना विकास माटे कंपनी शुं करे छे एटले के मालिक शुं करे छे कि एनी कुशळतानो महत्तम उपयोग करे छे। एनी कुशळतानो महत्तम उपयोग करी अने एनो विकास ए उपरांत कंपनी एना कारकिर्दीनो विकास थाय एना माटे अलग अलग सेमिनारनुं आयोजन करे छे। ઇવન કંપનીની અંદર જ એના માટે બીજી કારકિર્દી વધારવાની અથવા એની કારકિર્દી સારી કરવા માટે કયા કયા સ્કોપ છે એ પણ એને જણાવવામાં આવે છે, બરાબર, જેથી કરીને એને કામ કરવાનો ઉત્સાહ વધે। જ્યારે કર્મચારી સંચાલનની અંદર મેં તમને કહ્યું એ પ્રમાણે મિત્રો કે માત્ર તાલીમ આપી દેવામાં આવે, એ કુશળ વ્યક્તિ છે, બરાબર છે, કુશળ વ્યક્તિને પસંદ કર્યો અને પછી એને તાલીમ આપી દીધી અને પછી એને કાર્ય કરવા માટે મૂકી દેવામાં આવે છે, પછી તેના વિકાસ અંગે કોઈ ધ્યાન રાખવામાં આવતું હોતું નથી એવું જોવા મળે છે કર્મચારી સંચાલન। ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પોઈન્ટ આવે છે જીવનની ગુણવત્તા। શબ્દ જીવનની ગુણવત્તા એટલે અહીંયા કહેવા માંગે છે કે કાર્ય જીવનની ગુણવત્તાની વાત થાય છે। એવું કહેવાય કે માનવ સંસાધન સંચાલનની અંદર કર્મચારીના કાર્યજીવનની ગુણવત્તાને વધારે પ્રેફરન્સ આપવામાં આવે છે, જ્યારે કર્મચારી સંચાલનમાં આ મુદ્દાને ગૌણ ગણવામાં આવે છે। આ મુદ્દાને ગણવામાં આવે છે, ધ્યાનમાં લેવામાં આવે છે, પણ ગૌણ ગણવામાં આવે છે। મિત્રો આ જ સબ્જેક્ટમાં તમારા HRM આ બોમ્બ સબ્જેક્ટની અંદર તમારે એક આખું ચેપ્ટર આવશે જીવનની ગુણવત્તા, બરાબર, એની અંદર તમે શીખશો કે કઈ રીતે એ ડિટેલમાં તમને શીખવા મળશે કે જે કર્મચારીઓ કામ કરે છે એનું કાર્યજીવન બરાબર ચલાવવા માટે જે પણ પગલાં કંપનીએ લેવાના છે, માલિકે લેવાના છે, એ લેવા પડે છે, બરાબર। દાખલા તરીકે જે જગ્યાએ કામ કરે છે એ જગ્યાનું એટમોસ્ફિયર બરાબર હોવું જોઈએ, બરાબર, એટમોસ્ફિયર સારું હશે બરાબર તો એ કામ કરી શકશે। કોઈ રૂમમાં જે રૂમમાં કામ કરતો હોય એ રૂમમાં પંખા જ ન હોય, બરાબર, કન્ટિન્યુઅસ સખત ગરમી લાગતી હોય, પરસેવો થતો હોય, તો એ વ્યક્તિ સારી રીતે કામ કરી શકશે નહીં। ઇવન ઘણા કર્મચારીઓને કંપનીવાળા શું કરે છે કે બેસાડી રાખે છે કે ભાઈ અત્યારે 6 વાગ્યાનો એમનો ટાઈમ હોય તો 6 વાગ્યા પછી 7-8 વાગ્યા સુધી એમને બેસાડી રાખે અને કામ કરાવડાવે અને એનું મહેનતાણું પણ આપતા હોતા નથી, તો આની એમના કુટુંબ જીવન પર આની અસર પડે છે। તમે જોશો કે એ જો 6 વાગે છૂટનારો માણસ 7-8 વાગે છૂટશે તો પરિસ્થિતિ એવી થશે કે તેના કુટુંબના સભ્યોને પણ ન્યાય આપી નહીં શકે અને સતત એ વ્યક્તિ આ રીતે ઘરે ગયા પછી પણ જો એનો વર્કલોડ વધારે હશે તો એ કામના ટેન્શનમાં રહ્યા કરશે। તો આ બધી બાબતો જે છે માનવ સંસાધન સંચાલનમાં ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે કર્મચારી સંચાલનમાં આટલી બધી ડિટેલમાં બાબતો ધ્યાનમાં લેવામાં આવતી નથી। એવું કે કહી શકાય કે કર્મચારી સંચાલનની અંદર એ ભૌતિક સુવિધાઓ બધી આપી દે, બરાબર, કે જાઓ તમને મશીનરી આપી કે તમને તમારે જે પણ જોતું હોય એ બધી સુવિધા આપવાની, તમારે કામ કરવાનું, બસ અમે કહીએ એ પ્રમાણે કામ કરવાનું, એ રીતનું કોન્સેપ્ટ હોય છે કર્મચારી સંચાલનની અંદર। એ વાત થઈ કાર્યજીવનની ગુણવત્તાની। આગળની વાત કરીએ તો હેતુ પ્રાપ્તિ। આ એક બહુ અગત્યનો મુદ્દો કહી શકાય કે કંપની મિશ્રી સાહેબે તમને વાત કરી એ પ્રમાણે કોઈપણ સંગઠન અથવા માલિક કંપની હોય એ કંપનીના દરેકના પોતાના હેતુ હોય છે, પોતાનો ધ્યેય હોય છે। દરેક કંપની પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે કાર્ય કરતી હોય છે, એ જ રીતે કોઈપણ કર્મચારીનો પણ પોતાનો વ્યક્તિગત ધ્યેય હોય છે, બરાબર, દરેકને પોતપોતાનો ધ્યેય હોય છે અને એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે કામ કરતો હોય છે। કંપની પણ સંગઠન પણ શું કરે છે કે એ ધ્યેયને પ્રાપ્ત કરવાનું કરવા માટે કામ કરે છે અને કર્મચારી પણ એ ધ્યેયને પ્રાપ્ત કરવાનું કામ કરે છે। તો એવું કહી શકાય કે માનવ સંસાધન સંચાલનમાં બંનેના ધ્યેય પ્રાપ્ત થાય એ પ્રમાણેનું ધ્યાન રાખવામાં આવે છે કે ભાઈ કંપનીનો ધ્યેય પણ પ્રાપ્ત થઈ જાય કે મેક્સિમમ નફો કરવાનો, બરાબર, કે ગ્રાહકને સંપૂર્ણ સંતોષ આપવાનો, જે પણ કંપનીનો ધ્યેય હોય એ પ્રાપ્ત થાય છે, એ ઉપરાંત કર્મચારીનો ધ્યેય પણ પ્રાપ્ત થાય છે, કર્મચારીનો અંગત વિકાસ થાય છે। દરેક વ્યક્તિ સાહેબે કીધું એ પ્રમાણે કે દરેક વ્યક્તિને પોતાના અંગત વિકાસમાં વધારે રસ હોય છે તો એમનો પણ ધ્યેય પ્રાપ્ત થઈ શકે છે। જ્યારે કર્મચારી સંચાલનમાં તમે જોવા જાઓ, બરાબર, તો કંપની પોતાનો હેતુ પ્રાપ્ત કરવાની વાત કરે કે પોતાનો ધ્યેય છે એ પ્રાપ્ત થઈ જાય અને જે નાના નાના પ્રશ્નો ઉપસ્થિત થયા હોય કર્મચારીના એ સોલ્વ કરી દે, પછી કર્મચારીના અંગત પ્રશ્નો કે હોય કે એના વ્યક્તિત્વ સુધારવાની વાત હોય તો એની ઉપર કોન્સન્ટ્રેશન થતું હોતું નથી। ત્યારબાદ જઈએ તો નેક્સ્ટ પોઈન્ટ આવે કર્મચારી કક્ષા।
માનવ સંસાધન સંચાલનમાં એવું જોવા મળે છે કે દરેક કક્ષાના કર્મચારીઓને ધ્યાનમાં લેવામાં આવે છે, દરેક કક્ષાના કર્મચારીઓના વિકાસનું ધ્યાન રાખવામાં આવે છે. એ વ્યક્તિ કારીગર હોય, એ કારીગર કક્ષાથી માંડીને સંચાલક સુધીના દરેકે દરેક વ્યક્તિઓનું ધ્યાન રાખવામાં આવે છે કે દરેકે દરેક વ્યક્તિનો વ્યક્તિગત વિકાસ થાય છે કે નહીં, દરેકે દરેક વ્યક્તિ વ્યવસ્થિત કામ કરે છે કે નહીં, એમનો વ્યક્તિગત વિકાસ કરવા માટે, એમની કુશળતાનો વિકાસ કરવા માટે એમને બઢતી આપવામાં આવે છે, એમનો પગાર વધારો કરવામાં આવે છે. આ બધું માનવ સંસાધન સંચાલનમાં જોવા મળે છે. જ્યારે મુખ્યત્વે કર્મચારી સંચાલનની જો વાત કરીએ તો કર્મચારી સંચાલનમાં માત્ર કારીગરોને ધ્યાનમાં લેવામાં આવે છે. કારીગરો જે નીચલી કક્ષાના માણસો છે એ લોકોને વધારે ધ્યાનમાં લેવામાં આવે છે, એમની ઉપર વધારે કોન્સન્ટ્રેશન કરવામાં આવે છે. અથવા એવું કહી શકાય કે જે વ્યક્તિઓ પોતાનું સંઘ એટલે પોતાનું ગ્રુપ ઊભું કરી શકે એવા વ્યક્તિઓને પકડવામાં આવે છે, બરાબર, એ લોકો ઉપર કોન્સન્ટ્રેટ કરવામાં આવે છે. બીજા વ્યક્તિઓ જે કંપનીમાં મેનેજર કક્ષાનો માણસ છે એને પણ પોતાના વ્યક્તિગત ધ્યેય હોય છે, એ વસ્તુનું ધ્યાનમાં લેવામાં આવતી નથી કર્મચારી સંચાલનની અંદર. ત્યારબાદ આગળ વધીએ તો કર્મચારી ભૂમિકા. કર્મચારી ભૂમિકા, કયા કર્મચારીની શું ભૂમિકા રહે છે આ જે માનવ સંસાધન સંચાલન અને કર્મચારી સંચાલન છે એની અંદર, કે એવું કહી શકાય કે માનવ સંસાધન સંચાલનની અંદર દરેકે દરેક ડિપાર્ટમેન્ટનો જે સંચાલક છે, દરેકે દરેક ડિપાર્ટમેન્ટનો જે મેનેજર છે, બરાબર, એ દરેક વ્યક્તિઓ આના માટે કાર્ય કરે છે કે પોતાના કર્મચારી, પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીઓનો વિકાસ થાય એનું એ ધ્યાન રાખે છે. જ્યારે કર્મચારી સંચાલનમાં જોવા જાય તો એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે, જે વ્યક્તિ શું કરે છે કે કર્મચારીઓના પ્રશ્નો અંગે અને કર્મચારીઓ વિશે વિચાર કરે છે, એના પગાર વધારા વિશે અને બધું એ નોટિસ કર્યા કરે છે, એ બધું કાર્ય કરતો હોય છે. જ્યારે માનવ સંસાધનમાં મેં કહ્યું એ પ્રમાણે કે બધા જ કર્મચારીઓ કંપનીના જે પણ સંચાલક છે, દરેક સપોઝ કંપનીમાં 10 ડિપાર્ટમેન્ટ છે તો 10 ડિપાર્ટમેન્ટના જે મેનેજર્સ છે, જે ઉપલી કક્ષાના માણસો છે, એ પોતાના કર્મચારીઓનું ધ્યાન રાખે છે, બરાબર, જેથી કરીને એ લોકોનો વિકાસ થઈ શકે. અને જો કર્મચારીનો વિકાસ થશે તો સ્વાભાવિક છે કે કંપનીનો વિકાસ થશે. થેન્ક યુ વેરી મચ. હવે મારા સાથી મિત્ર તમને આગળ સમજાવશે નેક્સ્ટ ટોપિક પર. સાહેબે ખૂબ સરસ માહિતી આપણને આપી. માનવ સંસાધન સંચાલન અને કર્મચારી સંચાલન બંને વચ્ચેનો તફાવત, બંને વચ્ચેનો ભેદ ખૂબ સરસ રીતે આપણને સમજાવ્યો. એનાથી એટલું આપણને ચોક્કસ ખ્યાલ આવે છે મિત્રો કે માનવ સંસાધન સંચાલનની ભૂમિકા, એ સંચાલકની ભૂમિકા ખૂબ જ અગત્યની રહી છે, ખૂબ ચાવીરૂપ રહી છે. કર્મચારી સંચાલન એક પ્રાથમિક કક્ષાનું સંચાલન કહી શકાય છે અને માનવ સંસાધન સંચાલન એમાં ખૂબ જ આગળ પડતું છે. એમાં ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ થાય છે, એ કર્મચારી સંચાલનને તો આવરી જ લે છે પણ એ સિવાયના બીજા તમામ મુદ્દાઓને પણ, જેનાથી કર્મચારીનો યોગ્ય વિકાસ થાય, માનવ સંસાધન આગળ વધે, ધંધા કે એકમના ધ્યેયોની પ્રાપ્તિ થાય, એ તમામ વસ્તુનું ધ્યાન રાખે છે. મિત્રો હવે આપણી ચર્ચા આપણે આગળ વધારીએ છીએ. આપણે માનવ સંસાધન સંચાલનના કાર્યો એના વિશે વાત કરીશું. માનવ સંસાધન સંચાલકે ઘણા બધા કાર્યો કરવાના રહેશે. એમાં સંચાલકીય કાર્યો અને ક્રિયાત્મક કાર્યો, આપણે બે પ્રકારના કાર્યોની વાત કરીશું આજે. સંચાલકીય કાર્યો એ મૂળભૂત કાર્યો છે, જે કાર્યો સામાન્ય રીતે કોઈપણ સંચાલનમાં આપણને જોવા મળે છે. એટલે સંચાલનનો અર્થ આપણે જોઈએ તો સંચાલનમાં ઘણા બધા કાર્યો થતા હોય છે, તો એને લગતા જે કાર્યો, જે પ્લાનિંગને લગતા કાર્યો, ઓર્ગેનાઇઝિંગને લગતા કાર્યો જે હોય છે, એ તમામ પ્રકારના કાર્યો માનવ સંસાધન સંચાલનમાં પણ જોવા મળે છે. કે એ કોઈ ધંધા કે એકમનું જે ઓવરઓલ સંચાલન હોય છે એમાં પણ જોવા મળે છે. અને એના જુદા જુદા વિભાગો રહેલા છે, કે ઉત્પાદન વિભાગ હોય, નાણાં વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, માર્કેટિંગ વિભાગ જેને આપણે કહી શકીએ, અને આ માનવ સંસાધન વિભાગ હોય, તો એના પણ કાર્યો રહેલા છે આપણી પાસે. તો એના સંચાલકીય કાર્યોની આપણે વાત કરીશું સૌથી પહેલાં. ત્યારબાદ ક્રિયાત્મક કાર્યો જે છે એના હાર્દરૂપ કાર્યો છે, જે ક્રિયાત્મક કાર્યોથી ધંધા કે એકમ આગળ ને આગળ કાર્ય કરે રહે છે, એ આગળ ને આગળ વધે છે, ક્રિયાત્મક રહે છે, એની ક્રિયા ચાલુ રહે છે, ધંધા કે એકમ કામ કરતું રહે છે. સૌથી પહેલાં આપણે ધંધાકીય એકમના સંચાલકીય કાર્યો જોઈશું. મિત્રો જેમ મેં વાત કરી, કોઈપણ સંચાલનમાં મુખ્ય કાર્યો જે છે એનું પ્લાનિંગનું કાર્ય છે, એનું આયોજનનું કાર્ય છે. જેમ ધંધાકીય એકમ શરૂ કરતા પહેલાં દીર્ઘદ્રષ્ટિની જરૂર છે, બુદ્ધિ પ્રતિભાની જરૂર છે, એની સાથે સંગીન વિવેક બુદ્ધિ હોવી જોઈએ, રેશનલ બિહેવિયર હોવું જોઈએ, સાચું શું ખોટું શું એ પારખવાની શક્તિ હોવી જોઈએ. તેવી જ રીતે માનવ સંસાધન સંચાલકમાં પણ આયોજન માટેની બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ, એની પાસે દીર્ઘદ્રષ્ટિ હોવી જોઈએ કે ભવિષ્યમાં કેવા પ્રકારના કર્મચારીઓ જોશે, એ ક્યાંથી મેળવી શકાશે, એ ક્યાંથી પ્રાપ્ત કરી શકાશે,
એની ભરતી અંગેની પ્રક્રિયા શું રહેશે, આ તમામ પાસા એ જોઈ શકતો હોવો જોઈએ, એની પાસે એવી દીર્ઘદ્રષ્ટિ હોવી જોઈએ. એ આયોજનમાં દીર્ઘદ્રષ્ટિની તો આપણે વાત કરીએ, એની બુદ્ધિ પ્રતિભા, પોતાની બુદ્ધિ પ્રતિભા પણ હોવી જોઈએ, જેના દ્વારા એ વ્યવસ્થિત સુવ્યવસ્થિત આયોજન કરી શકે. એની પાસે વિવેક બુદ્ધિ પણ હોવી જોઈએ. તો આયોજનમાં એને ધંધાકીય એકમ માટે જરૂરી યોગ્ય કર્મચારી તો મળશે જ, પણ એ યોગ્ય છે, એ કુશળ છે, એ આવડત ધરાવે છે, એની પાસે કૌશલ્ય છે કે નહીં, આ તમામ વસ્તુઓનું ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કેટલા કર્મચારી જોઈશે, કેવા પ્રકારના જોઈશે, સ્કિલ જેને કુશળ કે બિનકુશળ જોઈશે, કઈ સપાટી પર કામ કરશે, ઉચ્ચ સપાટી પર કામ કરશે કે મધ્યમ હરોળમાં કામ કરશે કે નીચી સપાટીમાં કામ કરશે, નીચલી સપાટીમાં કામ કરશે, એ તમામ પ્રકારની હરોળમાં કેટલા કર્મચારી જોઈશે, એ ક્યાંથી મેળવીશું, એને કઈ રીતે એની ભરતી કરીશું, કઈ રીતે એમની બઢતીનું કાર્ય જોઈશું, કઈ રીતે એમને તાલીમ આપીશું, એ તમામ વસ્તુની જે રૂપરેખા તૈયાર કરવામાં આવે છે મિત્રો, એને આપણે આયોજન કહીએ છીએ. તો આયોજનમાં એને દીર્ઘદ્રષ્ટિ હોવી જરૂરી છે, તમામ પાસાની જાણ હોવી જરૂરી છે, અને આ રીતે એ સંચાલકીય કાર્યમાં ખૂબ અગત્યનું ભાગ ભજવે છે. મિત્ર, સંચાલનનું બીજું જે કાર્ય છે એ વ્યવસ્થા. કોઈપણ ધંધા કે એકમમાં એક વ્યવસ્થા તંત્ર હોય છે કાર્ય કરવા માટે. વ્યવસ્થા તંત્ર એટલે શું મિત્રો, કે દરેકને કાર્યની ફાળવણી કરવામાં આવે છે, કારણ કે એક વ્યક્તિ કોઈ એક કાર્ય કરી શકતો નથી. એક કાર્ય કરવા માટે, ધંધાનો હેતુ પ્રાપ્ત કરવા માટે જુદા જુદા વ્યક્તિઓની જરૂર પડે છે, એમને કાર્યની સોંપણી કરવામાં આવે છે. તો વ્યવસ્થામાં શું કરવામાં આવે છે, કાર્યની સોંપણી કરવામાં આવે છે. એક કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકે એટલા માટે એને સત્તાઓ પણ આપવામાં આવે છે, કારણ કે જ્યારે માણસને કાર્ય કરવાનું છે તો એની પાસે થોડીક સત્તા પણ હોવી જોઈએ, જેથી કરીને કાર્ય પોતાની ભૂમિકા, પોતાને સોંપેલું કાર્ય, પોતાની જવાબદારી એ ઉઠાવી શકે. કારણ કે એ જ વ્યક્તિને જો સત્તા નહીં આપવામાં આવે તો એ કાલે એ બિનકાર્યક્ષમ પુરવાર થાય તો એ પોતાની જવાબદારી રહેશે. એટલે એ વ્યવસ્થા તંત્રમાં કાર્ય સોંપણી અને કાર્યની સત્તા પણ આપવામાં આવે છે. હવે આ માનવ સંસાધનમાં કઈ રીતે આ વ્યવસ્થા કરવામાં આવે છે? સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે ધંધા કે એકમમાં એક સૌથી પહેલી, જેને આપણે ઉપલી હરોળ કહી શકીએ, ટોપ લેવલ મેનેજમેન્ટ કહી શકીએ, મધ્યમ હરોળ જેમાં બધા સંચાલકો આવી શકે છે, પછી નીચલી હરોળ જેમાં આપણે કામદારો જોઈ શકીએ છીએ. તો આમ ત્રણ હરોળ જોવા મળે છે, જેને આપણે વર્ટિકલ જોયું, આપણે એને હોરિઝન્ટલી પણ જોઈ છે, આડી રીતે પણ જોઈ શકીએ. તો ધંધા એ કે અમને ત્રણ ચાર વિભાગોમાં વહેંચી શકાય, ઉત્પાદન વિભાગ, માર્કેટિંગ વિભાગ, વેચાણ વિભાગ જેને કહી શકીએ, નાણાં વિભાગ અને એચઆર વિભાગ. તો એચઆર વિભાગને પણ વ્યવસ્થા તંત્રમાં વહેંચી શકાય છે. તો માનવ સંસાધન જે વિભાગ એક ઊભો કરવો પડે, એ વિભાગનો જે હેડ, જેને આપણે અધ્યક્ષ કહીએ, એ સામાન્ય રીતે એનો મેનેજર હોય છે, એના હાથ નીચે જુદા જુદા વિભાગો જોવા મળશે. એના હાથ નીચે આપણને તાલીમ વિભાગ જોવા મળે, ભરતી વિભાગ જોવા મળે, કર્મચારી સાથે સંબંધ ધરાવી શકનારો વિભાગ જોવા મળે, વેતન વિભાગ પણ જોવા મળી શકે. તો આ રીતે માનવ સંસાધનના કાર્યને જુદા જુદા વિભાગોમાં વહેંચી શકાય, એના પેટા વિભાગો પણ મિત્રો પાડી શકાય, અને આ રીતે એક માનવ સંસાધનનું જે કાર્ય છે એ ઘણું બહોળું કાર્ય છે, જેમાં ઘણા બધા પાસા જોવા મળે છે. તો એક વ્યક્તિ ન કરી શકતા એને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે, એના પેટા વિભાગો પણ જરૂર પડે ત્યારે પાડવામાં આવે છે. હવે એને કાર્ય કરવાની સત્તા પણ આપવામાં આવે છે. તો આ બીજો મુદ્દો થયો જે આપણે સંચાલકીય કાર્યોમાં જોયો. ત્રીજો અગત્યનો જે મુદ્દો છે, એમને ડાયરેક્શન આપવાનો છે, એમને દોરવણી આપવાનો છે. ધંધા કે એકમના પોતાના હેતુઓ તો હોય જ છે, જેને પ્રાપ્ત કરવાનું દરેક ધંધા કે એકમનું મુખ્ય ધ્યેય રહેલું છે. હવે આ જે ધંધા કે એકમોના જે ધ્યેય છે એ કર્મચારી સુધી પહોંચવા ખૂબ જ જરૂરી છે, કારણ કે છેવટે કામ કોણ કરશે? કર્મચારીઓ કામ કરશે. ધ્યેય પ્રાપ્તિ માટે કર્મચારીને વ્યવસ્થિત રીતે ધંધાકીય એકમના ધ્યેયો એની માહિતી હોવી જરૂરી છે. તો ધંધા કે એકમના કયા ધ્યેયો છે, એના હેતુઓ શું છે, એ હેતુઓ કઈ રીતે પ્રાપ્ત કરવાના, એની સ્ટ્રેટેજી શું છે, એ તમામ વસ્તુની માહિતી ધંધાકીય એકમના દરેકે દરેક કર્મચારી પાસે હોવી જરૂરી છે. તો આ કામ કોણ કરશે? તો એ માનવ સંસાધન સંચાલકે કાર્ય કરવાનું છે, કે એને ધંધા કે એકમના જે હેતુઓ છે એની વિશેની માહિતી આપવાની છે. એટલે ટૂંકમાં કહી શકાય તો એને કામ લીડરશિપનું છે, નેતાગીરીનું કામ છે. માનવ સંસાધન સંચાલકે
એક નેતા તરીકે કામ કરવાનું છે, એને નેતાગીરી પૂરી પાડવાની છે, સાથે સાથે એને અભિપ્રેરણ પણ આપવાનું છે, મોટિવેશન આપવાનું છે. કારણ કે કાર્ય કરવા માટે કર્મચારીઓ અભિપ્રેરિત હોવા જરૂરી છે, એમની પાસે મોટિવેશન હોવું જરૂરી છે. મોનેટરી મોટિવેશન પણ કહી શકાય મિત્રો, નાણાકીય પણ આપી શકે છે, વેતન દ્વારા, વેતન નીતિ દ્વારા. બિન નાણાકીય અભિપ્રેરણ પણ આપી શકાય છે કે એમને બઢતી આપી શકાય છે, એમનું રેકગ્નિશન કરી શકાય છે, એમને કોઈ સારી સલાહ, સાચી સલાહ આપી હોય, કોઈ એક એવું કાર્ય કર્યું હોય કે જેના લીધે ધંધા કે એકમને ફાયદો થયો હોય, તો એની જાહેરમાં એને બધાની સામે એને રજૂ કરવામાં આવે, એને એને વળતર આપવામાં આવે, એને એની પ્રતિષ્ઠા આપવામાં આવે. તો આ વસ્તુ જો કરવામાં આવે તો એ દોરવણીનું કાર્ય કહેવાય છે મિત્રો. તો એ દોરવણીનું જે કાર્ય છે એ સંચાલકીય કાર્યનું ત્રીજું ભાગ છે. ચોથા કાર્યની વાત કરીએ તો મિત્રો એમાં અંકુશ છે, એટલે આમાં કર્મચારીઓ પર અંકુશ રાખવાનું એવું રીતનું કાર્ય નથી, પણ અંકુશમાં દરેક કર્મચારીને આપણે કાર્ય સોંપીએ છીએ, એ કાર્ય કરશે, એની જવાબદારી છે, એને કાર્ય સોંપ્યું છે, એને સત્તા આપી છે, એ કાર્ય એની પાસે જ કરવાનું છે, એને કરવાનું છે, સમયને ધ્યાનમાં રાખીને કાર્ય કરવાનું છે. તો એના માટે કંપનીએ સ્થાપિત ધોરણો નક્કી કરેલા હોય છે, ધોરણો નક્કી હોય છે, જેને આપણે સ્થાપિત ધોરણો કહી શકીએ, સ્ટાન્ડર્ડ જેને કહી શકાય. તો એને હકીકતમાં કેટલા કલાક કામ કર્યું, કેટલું કાર્ય કર્યું, અને સ્થાપિત ધોરણો સાથે એની સરખામણી કરવામાં આવે છે. તો એને ખરેખર કરેલા કાર્યને સ્થાપિત ધોરણો સાથે સરખાવવામાં આવે છે, અને જો બંનેમાં તફાવત હોય, વધ કે ઘટ જોવા મળે, તો એને લગતા કારણો શોધવામાં આવે છે. જો ઘટ હોય તો સુધારાત્મક પગલાં લઈ શકાય, કયા એના મેજર્સ આપણે લઈ શકીએ છીએ જેથી કરીને આ ઘટ ન રહે, ભવિષ્યમાં ન રહે. જો વધ મળી, જે કર્મચારીએ બહુ કાર્યક્ષમતા સાથે કાર્ય કર્યું, કાર્યદક્ષતાથી કામ કર્યું, એની ઉત્પાદન ક્ષમતા વધારી, તો આ કયા કારણોસર વધી, એ કર્મચારીમાં એવું શું છે, એવું કયું કૌશલ્ય આવડત છે, તો એ જાણીને બીજા કર્મચારીઓને પણ એ માહિતગાર કરી શકીએ, અને એમની પાસેથી પણ એવું કાર્ય લઈ શકાય જેથી કરીને ધંધાકીય એકમના ધ્યેયો આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ ચાર જે કાર્યો છે, પ્લાનિંગ, જે એનું ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ જોયું, અને કંટ્રોલિંગ જોયું, તો આ ચાર જે એ મૂળભૂત કાર્યો આપણે જોયા. હવે આપણે એના ક્રિયાત્મક કાર્યોની વિશે વાત કરીશું. તો મિત્રો ચાર એના સંચાલકીય કાર્યો હતા, મેનેજરિયલ ફંક્શન્સ કહી શકાય. હવે આપણે ક્રિયાત્મક કાર્યોની વાત કરી રહ્યા છીએ. ઘણી આપણે વાત કરી એમાં આ બધા મુદ્દા ક્રિયાત્મક કાર્યો વિશે થોડી ઘણી ચર્ચા કરેલી છે. હવે એનો સવિસ્તાર ચર્ચા કરીશું ક્રિયાત્મક કાર્યોની. તો કર્મચારી પ્રાપ્તિ એ સૌથી પહેલું ક્રિયાત્મક કાર્ય છે, કે આપણને યોગ્ય કર્મચારી મળી રહે. તો કર્મચારીની પ્રાપ્તિ કરવી એ ખૂબ જ અગત્યનું છે, કારણ કે આપણા માટે દરેક